વડોદરાના સયાજીબાગનો વિવાદ ગાંધીનગર પહોંચ્યો છે। ઐતિહાસિક મ્યુઝિયમ પાસે શૌચાલયનું બાંધકામ કરાતા જ વિવાદ થયો છે। ઐતિહાસિક ધરોહર પાસે શૌચાલય બનાવાતો મામલો ગરમાયો છે। રાજમાતા અને મોર્નિંગ વોકર્સે પણ રજૂઆત કરી, વિધાનસભા મુખ્ય દંડકે પણ બાંધકામ રોકવાની રજૂઆત કરી છે। થોડો સમય કામ બંધ રહે બાદ ફરી કામ બાંધકામ શરૂ કરાતા જ વિવાદ સર્જાયો છે। માન્ય મંત્રી શ્રી મૂળભાઈ બેરા સાહેબને મેં આને પત્ર લખીને આની એક રજૂઆત કરી હતી, ત્યારબાદ તેમણે ત્યાં કામ બંધ કરાવ્યું હતું। પરંતુ હમણાં પરમ દિવસે ફરીથી ત્યાં કામ ચાલુ થતાં મેં કોર્પોરેશનના સિટી ઇન્જિનિયર શ્રી અલ્પેશ મજમુદાર સાહેબ સાથે વાત કરી। તેઓ ત્યાં જઈને સંલગ્ન અધિકારીઓ સાથે વાત કરતા તેમણે એવું જણાવ્યું કે અમને ઉપરથી ઓર્ડર છે, એટલા માટે અમે કામ કરી રહ્યા છીએ। આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના તેમની સાથે વાત થતાં તેમણે કહ્યું કે આ એક અલગ પ્રકારનું ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડનું અમે ટોયલેટ બનાવી રહ્યા છીએ। ત્યારે મેં એમને એક વાત એવી કરી હતી કે આ વડોદરાનો અવાજ છે, રાજમાતાએ કહ્યું હતું, એટલા માટે અમે કામ રોક્યું હતું, તો આપ રાજમાતાજી જોડે વાત કરીને પછી કામ આગળ ચાલુ રાખજો। તો એમને એવું કહ્યું હતું કે હું રાજમાતા જોડે વાત કરીને તમને કન્વિન્સ કરીશ અને પછી હું કામ ચાલુ કરીશ। મ્યુઝિયમ ગેલેરી છે એની સામે 25 મીટરના અંતરે સુલભ શૌચાલય સુંદર રીતે સેવા આપી રહ્યું છે। એની બાજુમાં 50-100 મીટરના અંતરે 2 શૌચાલય આવેલા છે। આવી ઐતિહાસિક ઇમારતની પાછળ ખોટો ખર્ચ અને સમગ્ર જે મ્યુઝિયમ ગેલેરીની જે એસ્થેટિક છે, એની સુંદરતા છે, એને ખત્મ કરવાનો પ્રયાસ છે। અને સૌથી વિશેષ બાબત કે વડોદરા શહેરના ધારાસભ્ય શ્રી દંડક બાળુભાઈ શુક્લાએ રજૂઆત કરેલી અને એમને કહ્યું કે આ બંધ થઈ જશે। પરમ દિવસે પણ એમને કીધેલું કે આ બંધ થઈ જશે, પરંતુ એનું કન્સ્ટ્રક્શન ચાલુ છે, જે ખરેખર અયોગ્ય છે। આ બાબતનો કમાડીબાગ મોર્નિંગ વોકર્સ અને અન્ય લોકોએ પણ અમે વિરોધ કર્યો છે। સામાન્ય રીતે તમે ઇન્ટરનેશનલ કક્ષાનો એરપોર્ટ તેમજ જે ઇન્ટરનેશનલ કક્ષાનું બસ ટર્મિનલ છે તે બનતું હોવાનું સાંભળ્યું હશે, પરંતુ આખા રાજ્યનું અને દેશનું એકમાત્ર વડોદરા શહેર એવું છે કે જ્યાં ઇન્ટરનેશનલ કક્ષાનું શૌચાલય બનાવવામાં આવી રહ્યું છે। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો વડોદરા શહેરને સંસ્કારી નગરીની સાથે સાથે ઐતિહાસિક નગરી પણ કહેવામાં આવે છે, ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે ઐતિહાસિક ધરોહર આપી હતી તે તમને સૌથી પહેલાં બતાવવાનો પ્રયત્ન કરીશું। આ તમે જોઈ રહ્યા છો કે દેશનું સૌ પ્રથમ આ મ્યુઝિયમ છે કે જે સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં બનાવ્યું હતું। વડોદરા શહેરના નાગરિકો માટે અત્યારે આ મ્યુઝિયમ જે છે તેની તંત્ર દ્વારા ઘોર ખોદવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી છે એ ઐતિહાસિક ઇમારત છે અને તેની બિલકુલ નજીકમાં જ જે વહીવટીતંત્ર છે, આર્કિયોલોજી વિભાગ છે, તેમના દ્વારા શૌચાલય બનાવવામાં આવી રહ્યું છે। સમગ્ર મામલે અત્યારે રાજકારણ ગરમાયું છે, તો સાથે સાથે જે વડોદરા શહેરના રાજમાતા છે, રાજમાતાએ આ શૌચાલય બનાવવાનો વિરોધ કર્યો છે, તો સાથે મોર્નિંગ વોકર્સ કે જે સયાજીબાગમાં આવતા હોય છે એ તમામ મોર્નિંગ વોકર્સ પણ રોષે ભર્યા છે। આમ તો કાયદો એવું કહે છે કે કોઈપણ ઐતિહાસિક ધરોહર હોય તેની 100 મીટરની અંદર કોઈપણ પ્રકારનું બાંધકામ ન થઈ શકે, પરંતુ જે આર્કિયોલોજી વિભાગ છે રાજ્ય સરકારનું તે જ આ નિયમનો ભંગ કરતું હોય તેમ લાગી રહ્યું છે। આ દ્રશ્યો છે, સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અહીંયા વડોદરા શહેરનું ઐતિહાસિક મ્યુઝિયમ આવેલું છે કે જે દેશ અને દુનિયામાં પોતાની નામના ધરાવે છે, તેની બિલકુલ બાજુમાં જ જે શૌચાલય છે તે બનાવવામાં આવી રહ્યું છે। પાલિકાના જે સિટી એન્જિનિયર છે તેઓ કહી રહ્યા છે કે આર્કિયોલોજી વિભાગના આદેશથી વડોદરા શહેરનું જે મ્યુઝિયમ છે ત્યાં ઇન્ટરનેશનલ કક્ષાનું શૌચાલય બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે સમગ્ર મામલે જે મોર્નિંગ વોકર્સ છે, રાજમાતા છે, તેમના દ્વારા જે વિધાનસભાના મુખ્ય દંડક છે બાળુભાઈ શુક્લા તેમને રજૂઆત કરવામાં આવી હતી। બાળુભાઈ દ્વારા સંબંધિત વિભાગના જે મંત્રી હોય છે તેમને રજૂઆત કરી હતી, ત્યારબાદ આ જે બાંધકામ છે તે અટકાવવામાં આવ્યું હતું, પરંતુ ફરી એક વખત જે શૌચાલય છે તેનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે। એટલે ટૂંકમાં કહીએ તો મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાવાસીઓને ઘણી બધી ઐતિહાસિક ભેટો આપી છે, ઐતિહાસિક ધરોહરો આપી છે, પરંતુ જે તંત્ર છે, સરકાર છે, તેમને આ તમામ જે ચીજવસ્તુઓ છે તેની કોઈપણ પ્રકારની કદર ના હોય તેમ લાગી રહ્યું છે, અને મ્યુઝિયમની અંદર જ જે નિયમ ભંગ કરીને જે ઇન્ટરનેશનલ કક્ષાનું શૌચાલય છે તેનું બાંધકામ જે છે અહીંયા કરવામાં આવી રહ્યું છે, જેના કારણે જે રાજમાતા તો રોષે ભરાયા જ છે, પરંતુ સાથે સાથે જે મોર્નિંગ વોકર્સ છે તેઓની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે હાર્દિક દીક્ષિત, ઝી મીડિયા, વડોદરા।